નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ આઠની અંદર આગળ અભ્યાસ કરીએ વિષય ગણિત ચેપ્ટર નંબર મિત્રો સોળ જેનું નામ છે સંખ્યા સાથે મિત્રો રમત એમાં પ્રયત્ન કરવાનો મિત્રો આપણે અભ્યાસ કરીશું જે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર બસો સત્તાવનથી અઠાવન પર મિત્રો તમને આપેલ છે પ્રથમ ઉદાહરણ મિત્રો તમને ગણતરી સાથે આપેલ છે તો કયું ઉદાહરણ છે જો એન ભાગ્યા મિત્રો બે માં શેષ એક વધે છે તો તે સંખ્યા એનના એકમનો અંક શું હશે તો મિત્રો આપણને જવાબ આપેલો છે કે એને એકી સંખ્યા છે તેથી એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હશે મિત્રો તો અહી મિત્રો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે એનનો એકમનો અંક કયો હોઈ શકે મિત્રો એનનો એકમનો અંક એકી સંખ્યા તો કયો એક ત્રણ પાંચ સાત કે મિત્રો નવ હોય તો દાખલા તરીકે મિત્રો આપણે જોઈએ કે એકમનો અંક મિત્રો એક આપણે એટલે કે અગિયાર સંખ્યા લઈએ જેને મિત્રો આપણે બે વડે ભાગીએ તો બે પચાસ કેટલા થાય દસ અગિયારમાંથી દસ જાય એટલે મિત્રો શેષ કેટલી વધી એક એવી જ રીતે મિત્રો આપણે એકમનો અંક ત્રણ હોય એવી સંખ્યા લઈએ તેત્રીસ જેનો એકમનો અંક ત્રણ છે મિત્રો તો જેને મિત્રો આપણે બે વડે ભાગીએ તો બે એકા બે એક વધે ત્રણ ઉતાર્યા કહી શકીએ કે એન ભાગ્યા બે માં શેષ એક વધતી હોય તો એનનો એકમનો અંક એનનો એકમનો અંક એકી સંખ્યા હોય તો કઈ એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત કે નવ મિત્રો ત્રણની જગ્યાએ આપણે એકમનો અંક પાંચ હોય એવી સંખ્યા લઈએ તો પણ મિત્રો શેષ એક વધે એકમનો અંક સાત હોય એવી એકી સંખ્યાનો ભાગાકાર બે વડે કરીએ તો પણ મિત્રો શેષ એક વધે અને એકમનો અંક નવ હોય એવી એકી સંખ્યા લઈએ મિત્રો એકમનો અંક નવ હોય એવી સંખ્યા લઈએ અને જેને બે વડે ભાગીએ તો પણ મિત્રો આપણને શેષ એક વધે હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર બે જેની રકમ મિત્રો આ પ્રમાણે આપેલી છે જો બરાબર શેષ શેષ શૂન્ય શૂન્ય વધે 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 છે ભાગ્યા મિત્રો કેટલી તો તે સંખ્યા એનનો એકમનો અંક શું હોય તો ઉપર મિત્રો આપણે જો શેષ એક વધે તો એકી સંખ્યા એકમનો અંક આવી શકે હવે મિત્રો શેષ શૂન્ય વધે તો એનનો એકમનો અંક મિત્રો બેકી સંખ્યામાં આવે તો આપણે લખીએ કે એનને બે વડે ભાગતા સેસ જીરો વધે કેટલી વધે શૂન્ય વધે તો નો એકમનો અંક કઈ સંખ્યા હોય મિત્રો બે સંખ્યા હોય તો એના એકમના અંકો કયા હોય મિત્રો એના એકમના અંકો બેકી સંખ્યા એકમના અંકો બરાબર તો જીરો બે ચાર છ કે મિત્રો આઠ હોય તો દાખલા તરીકે મિત્રો આપણે અભ્યાસ કરીએ તો એક એક્ઝામ્પલ લઈએ મિત્રો કે જેનો એકમનો અંક જીરો હોય એવી સંખ્યા લઈએ વીસ તો વીસને મિત્રો બે વડે ભાગીએ તો દસ દાન કેટલા થાય મિત્રો વીસ મિત્રો શૂન્ય એવી રીતે મિત્રો એકમનો અંક બે હોય એવી સંખ્યા લઈએ બત્રીસ બત્રીસમાં એકમનો અંક બે છે જેને મિત્રો બે વડે ભાગીએ બે એકા બે ત્રણમાંથી બે જાય તો એક બે ઉતાર્યા બાર થયા બે છ બાર ઝીરો બારમાંથી બાર જાય તો મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો કે બેકી એકમનો અંક બેકી સંખ્યા લેવાથી અને એને બે વડે ભાગવાથી મિત્રો શેષ જીરો મળે છે એવી રીતે મિત્રો તમે આગળ પણ એક્ઝામ્પલ લઈ અને કરી શકો એકમનો અંક ચાર હોય એવી સંખ્યા લઈ અને બે વડે ભાગીએ તો પણ મિત્રો જીરો શેષ જીરો મળશે એકમનો અંક છ હોય એવી મિત્રો સંખ્યા લઈ બેકી સંખ્યા અને એને બે વડે ભાગવામાં આવે તો શેષ મિત્રો શૂન્ય મળે અથવા મિત્રો એકમનો અંક આઠ લઈએ એકમનો અંક આઠ હોય એવી સંખ્યા લઈએ અને એને બે વડે ભાગીએ તો પણ મિત્રો આપણને શેષ જીરો મળે છે તો મિત્રો આપણે લખી શકીએ કે એનનો એકમનો અંક કયો મિત્રો મળે કાં તો મિત્રો જીરો હોય બે ચાર છ કે મિત્રો આઠ હોય તો આપણે યાદ રાખીશું કે એન ભાગ્યા બે કરતાં શેષ શૂન્ય વધે મિત્રો તો એકમનો અંક બેકી સંખ્યા મળે અને એન ભાગ્યા બેમાં શેષ એક વધે તો તે સંખ્યાનો એકમનો અંક મિત્રો એકી સંખ્યા મળે જેને મિત્રો આપણે યાદ રાખીશું હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર ત્રણનો અભ્યાસ કરીએ જેની રકમ આપેલી છે ધારો કે સંખ્યા એન માટે એન ભાગ્યા પાંચ કરતાં શેષ ચાર મળે છે તો મિત્રો આપણે ખબર છે એનને પાંચ વડે ભાગતા શેષ ચાર મળે તો એનો અંકારે બે કરવાથી શેષ એક મળે તો અગાઉ મિત્રો જોયું એન ભાગ્યા બે કરવાથી શેષ એક મળે મિત્રો તો એન એકી સંખ્યા જ મિત્રો મળે તો માટે એનનો એકમનો અંક નવ જ હોય તો અહીંયા મિત્રો આપણે લખીશું કે એને કેટલા વડે પાંચ વડે ભાગવાથી એનનો એકમનો અંગ ચાર અથવા મિત્રો શું હોય નવ હોય એવી જ રીતે મિત્રો આ જ સંખ્યાને એની એ જ સંખ્યાને મિત્રો બે વડે ભાગતા શેષ એક મળે તો મિત્રો માટે એન એકી સંખ્યા જ હોય એન એકી સંખ્યા જ હોય તો માટે એનનો એકમનો અંક કયો હોય મિત્રો જીરો લાવવો હોય તો એકમનો અંક નવ હોય નવ જ હોય અહીંયા લખીશું હવે આ જ સંખ્યાને એટલે કે જે એન ભાગ્યા પાંચ કરી એ જ સંખ્યાને મિત્રો એન બરાબર જે સંખ્યા મળી એ જ સંખ્યાને બે વડે ભાગતા શેષ એક મળે તો ટૂંકમાં મિત્રો કહીએ આપણે કે જ્યારે એન ભાગ્યા પાંચ કરતાં શેષ ચાર મળે તો એનનો એકમનો અંક મિત્રો તમને ચાર અથવા મિત્રો નવ મળે હવે આ જ સંખ્યાને બે વડે ભાગતા શેષ એક મળે મિત્રો તો એન એકી સંખ્યા જ મળે માટે એનનો એકમનો અંક મિત્રો કેટલો હોય નવ જ હોય જેને મિત્રો આપણે યાદ રાખીશું